भेला भाई का। सारी दुनिया में
बजता है श्री जी का डंका। श्री जी के दर पे, श्री जी के दर पे, श्री जी के दर पे भीड़ लगी, जरा सर को झुका लेना। मेरे श्री जी के दर पे भीड़ लगी, जरा सर को झुका लेना। अरे ओ भक्तो जी, जरा थाली बजा लेना। जब है लीला गजब है महिमा, सबका विधाता तू, पालन हारा सब भक्तों का, सबको निभाता तू। अरे अजब है महिमा गजब है लीला, सबका विधाता तू, पालन हारा तू सब भक्तों का, सबको निभाता तू। श्री जी के दर पे, दर पे, श्री जी के दर पे खुशियां सजी, जरा खुशियां मना लेना। मेरे श्री जी के दर पे खुशियां सजी, जरा खुशियां मना लेना। अरे हो भक्तो जी, जरा ताली बजा लेना। तुम्हारी सूरत तुम्हारी दिल को लुभाती है, भक्ति तुम्हारी शक्ति तुम्हारी कष्ट मिटाती है। ओए मूरत तुम्हारी सूरत तुम्हारी दिल को लुभाती है, भक्ति तुम्हारी शक्ति तुम्हारी कष्ट मिटाती है। भक्तों के स्वामी, भक्तों के स्वामी, भक्तों के स्वामी सब पर अपना हाथ फिरा देना। मेरे भक्तों के स्वामी सब पर अपना हाथ फिरा देना। अरे हो भक्तो जी, जरा ताली बजा लेना। जोर लगा जयकार लगा लेना, नाच के झूम के ताली बजा जयकार लगा लेना। अरे ओ भक्तो जी, जरा ताली बजा लेना। अरे ओ भक्तो जी, ताली बजा लेना। अरे ओ सत्संगी भक्तो जी, जरा ताली 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 ताली।
बखाणो साको सब लीला करी नयने निरख्या करता सुंदर साक जो बड़ी बखाणो साको सब लीला करी नयने निरख्या करता सुंदर साग जो वादस माणे काक्षर तो बगार शालो हल्दी मर जामाव जी निज हाथे लई नाखे कृपा निधान जो बड़ी वखाणो साकुत सब लीला करी दीवाड़ा हाथ लुवे निज धो दिए सोबे सुंदर पीड़े पट परिभ्रम जो अक्षर पर पुरो सोतम जिए नर बाबू दरो जाने मोटा मोनी एकांतिक मर्म जो बड़ी वखाणो साकुत सब लीला करी नयने निरख्या करता सुंदर साग जो प्यारा गन श्याम पूरण Oh,
સ્વામી તેમજ નારાયણપુરા મંદિરના કોઠારી સ્વામી એવા પૂર્ણ સ્વરૂપ સ્વામી તેમજ જનમંગલ સ્વામી અખંડ સ્વામી વગેરે સંતો અમારા ચંદ્રપ્રકાશ સ્વામી તમામ સંતો અને તમામ ભક્તો દાદાકરણ જય સ્વામિનારાયણ. જ્યારે ભગવાનની આપણી ઉપર અતિ કૃપા થતી હોય છે ને ત્યારે આપણને આવા મહોત્સવો આવા ભગવાન સ્વામિનારાયણે જે પ્રવર્તાવેલો જે શાકોત્સવ એવા આપણને દર્શન થતા અને એનો લાભ મળતો હોય છે. અતિ સુંદરતા પ્રતાપ સીતા તન સૌરાયો અતિ દાતા પ્રતાપ બલિ પાતાળ પલાયો અતિ વધતા વિખવાદ કવરવ કુળ કપાયો અતિ મધતા વારિદ વારી સે વિખ ઉપાયો અતિ ઉડતા સંપાદી દોનો મંખ જલાયો અતિ મમતા પ્રતાપ નંદનાણો જબોળાયો અતિ ગતિ વિપરીત હે અતિ કરણ પસ્તાયો અતિગતિ વિપરીત હે અતિકરણ પસ્તાયો બ્રહ્માનંદ કહે સાઠો શરડ તણો અતિ મીઠપથી પરડાયો. એમ જ્યારે વાલા ભક્તો અતિ જ્યારે અતિગતિ વિપરીત હે અતિની ગતિ વિપરીત છે પરંતુ ભગવાનની જ્યારે આપણી ઉપર અતિ કૃપા થાય ને ત્યારે અદભુત આવા મહોત્સવ આવા કાર્યક્રમોનો આપણને લાભ મળતો હોય છે. આવા સત્સંગની અંદર બેસવાનો આપણને લાભ મળતો હોય છે. વાલા ભક્તો વિશેષ સમય નથી લેવો, આપણે મહોત્સવની શરૂઆત કરવી છે, આપણે શાકોત્સવની શરૂઆત કરવી છે. પરંતુ એ શાકોત્સવની શરૂઆત આપણે ભારતીય પ્રણાલિકા પ્રમાણે દીપ પ્રાગટ્યના માધ્યમથી આપણે પ્રણાલિકાને આપણે શાકોત્સવની શરૂઆત કરવી છે. તો અત્યારે હું જે ભક્તોને વિનંતી કરીશ એ ઉપર પધારશે, દીપ પ્રાગટ્યની અંદર જોઈન્ટ થશે અમારે શાકોત્સવના મુખ્યજમાન એવા પરમ ભક્ત શ્રી અક્ષર નિવાસી શિવાભાઈ રેવાદાસ પરિવાર સોજાવાળા હસ્તે શ્રી કાંતિભાઈ શ્રી નારાયણભાઈ તેમજ ભાનુભાઈ
વિમલ પંપ મહેસાણા યાત્રા ઉપર પધારશે, સાથે દીપ પ્રગટના મુખ્ય યજમાન એવા અમારા પરમ ભક્ત શ્રી જસવંતભાઈ કાંતિલાલભાઈ મોદી અમદાવાદ હસ્તે, શ્રેયસ અને આરવ એ પણ યાત્રા ઉપર પધારશે, તેમજ ઘીની સેવાના મુખ્ય યજમાન એવા અમારે પરમ ભક્ત શ્રી નારાયણભાઈ ચિમનલાલ મોદી પરિવાર અત્રે એ પણ ઉપર પધારશે, તેમજ શાકભાજીની સેવાના યજમાન એવા અમારે અક્ષર નિવાસી નર્મદાબેન, તેમજ અમારે જીકેભાઈ જીકે સાહેબ અને ચિમનભાઈ કાલુપુર મંદિરના ટ્રસ્ટી એ પણ અત્રે ઉપર પધારશે. શાકભાજીની સેવાના યજમાન એવા અમારે અક્ષર નિવાસી નર્મદાબેન શંકરલાલભાઈ મોદી પરિવાર મહેસાણા હસ્તે, શ્રી ધીરજભાઈ શંકરલાલભાઈ મોદી અલ્પેશભાઈ અને ચેતનભાઈ સાથે ગુરુશ્રી પણ પધારશે, સાથે મહેસાણા મંદિરના મહંત એવા નારાયણ સ્વામી પધારશે, મુકેશભાઈ એચ કે ગ્રુપવાળા એ પણ અત્રે ઉપર પધારશે, દીપ પ્રાગટ્યની અંદર જોઈન્ટ થશે. સાથે અમારે નારાયણપુરા મંદિરના કોઠારી એવા અમારે પૂર્ણ સ્વરૂપ સ્વામી પણ દીપ પ્રાગટ્યની અંદર જોઈન્ટ થશે. બોલો નરનારાયણ દેવની, નરનારાયણ દેવની, હસ્તઘનશ્યામ મહારાજની, રાધા કૃષ્ણ દેવની. આ શુભ પળને આપણી નજરની અંદર કેદ કરીએ. પવિત્ર ધનુર્માસ અંતર્ગત શાકોત્સવની અંદર આપણે દીપ પ્રગટના માધ્યમથી શાકોત્સવનો પ્રારંભ કર્યો. ભગવાનના સંતોના માધ્યમથી દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટી બભૂવ દયયા ધર્માંજના શ્રેય છે અત્રોન્મૂલયિતુમ ત્વધર્મમવિતુમ સાધુશ્ચ ધર્મમ શુભમ ધ્યાયે ત્વમ હરિમીશ્વરે સર્વમહં સદ્બુદ્ધિદમ સર્વદા સદ્બુદ્ધિદમ સર્વદા. સર્વકારણના કારણ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમણે બાતમાં ગાલી અને પધરાવેલા દેવ, વિશ્વનું સર્વપ્રથમ મંદિર એવા કર્ણાવતી ધામ કાલુપુર ધામને વિશે બિરાજમાન દિવ્ય અને ભવ્ય એવા આપણા સૌના લાડીલા દેવ નરનારાયણ દેવ, જેતલપુર ધામને વિશે બિરાજમાન હજારો ને લાખો ભક્તોના મનોરથ પૂર્ણ કરતા એવા રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ, આપણા મહેસાણા મંદિરમાં આપણા નિજ મંદિરમાં બિરાજમાન રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ, તથા આ જે ધનુર્માસ અંતર્ગત પર્વ ઉત્સવના અંતર્ગત દિવ્ય અને ભવ્ય શાકોત્સવમાં ધામધામથી પધારેલા સંતો, તેમાં જેતલપુર ધામથી પધારેલા અમારા મોટા ગુરુજી એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, તથા મહેસાણા મંદિરના મહંત એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદદાસજી સ્વામી, નારાયણપુરા ધામથી પધારેલા નારાયણપુરા મંદિરને સંભાળતા નારાયણપુરાના કોઠારી એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી પૂર્ણ પ્રકાશ સ્વામી, તથા જેમણે આપણને અતિ દિવ્ય, જેણે આપણને ભગવાનની મૂર્તિમાં ડૂબાડી દીધા એવા ચંદ્રપ્રકાશ સ્વામી, જેમણે કવાલી ગાય અને આપણને ભગવાનની મૂર્તિમાં તરબોળ કર્યા એવા ચંદ્રપ્રકાશ સ્વામી, તથા નારાયણપુરાથી પધારેલા એવા જનમંગલ સ્વામી, તથા સર્વે સંતો ભક્તો, તથા મહેસાણા આજુબાજુના તમામ ગામોમાંથી પધારેલા આ ભવ્ય અને દિવ્ય શાકોત્સવમાં સર્વે ભક્તોને મારા જજા કરીને જય સ્વામિનારાયણ.
ભગવાન સ્વામિનારાયણ કહે છે પ્રથમના ત્રીજા વચનામૃતમાં કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ અમે જે જે સ્થાનકે અવતારે કરી અને જે જે લીલા ચરિત્ર કર્યા હોય એ સંભાળી રાખવા. અને મહારાજ કહે કે એટલા માટે જ અમે આ ભવ્ય ઉત્સવ કરીએ છીએ કે આ ઉત્સવની જો કોઈ પાપીમાં પાપી જીવાત્મા હોય તેને પણ અંતકાળે સ્મૃતિ થઈ આવે તો ભગવાન કહે એને હું બધા જ પાપ થકી મુકાવીને મારા ધામની પ્રાપ્તિ કરાવું છું. કારણ કે આ ઉત્સવ અને આ સમયમાં એમાં સંતો ભક્તો પધારતા હોય, સ્વયં ભગવાન બિરાજમાન હોય, આની અંતકાળે જો સ્મૃતિ આવે, સ્મૃતિ થઈ આવે તો એ આપણને બહુ મોટી પ્રાપ્તિ થતી હોય છે. એટલે ભગવાનના સંબંધને જે કોઈ પામે એ દિવ્ય થઈ જાય છે. બાકી આ રીંગણાનું શાક, રીંગણા તો કઈ શાકનો રાજા કહેવાય નહીં, પણ જો ભગવાનના સંબંધને પાયમાં રીંગણા તો રીંગણા એવા એ થઈ ગયા કે બધાના મનમાં બધાના મન પસંદ થઈ ગયા. કે મહારાજે જ્યારે લોયામાં શાક ઉત્સવ કર્યો અને બે બે મહિના સુધી શાક ઉત્સવ કર્યો, 18-18 મણ ઘીમાં જ્યારે આ રીંગણાના શાકનો વઘાર કરતા ત્યારે જે જે ભક્તોને જે જે ભાવે, કોઈને લાડુ ભાવે તો લાડવાનો સ્વાદ આવે, કોઈને ફરસાણ ભાવે તો ફરસાણનો સ્વાદ આવે, કોઈને દાબેલી ભાવે તો દાબેલીનો સ્વાદ આવે, પણ ત્યારે હતી નહીં. પણ જે જે ભક્તોને જે જે ભાવતું એનો સ્વાદ આવતો, કારણ કે આ શાક સ્વયં ભગવાને વઘારેલું હતું, સ્વયં ભગવાને બનાવેલું હતું. એટલે ભગવાનના સંબંધને જે જે વસ્તુ પામે છે એ દિવ્ય થઈ જાય છે. એટલે મહારાજે મધ્યના 35માં વચનામૃતમાં કીધું કે ભગવાનના ચરિત્ર ગાવા, સાંભળવા, ભગવાનનું નામ સ્મરણ કરવું અને પોતપોતાના ધર્મમાં રહેવું અને ભગવાનની ઉપાસના કરવી, આ ચાર સાધને કરીને કલ્યાણ કરવું એ તો નાવમાં બેસીને સમુદ્ર તરવો એવું સુગમ માર્ગ છે. કેવો માર્ગ છે? ભગવાનના ચરિત્ર ગાવા અને એને સંભાળવા એ સુગમ માર્ગ છે. બાકી કલ્યાણ કરવું એ તો બહુ અઘરી વાત છે. પણ આ ભગવાન સ્વામિનારાયણે આ કળિયુગમાં પ્રગટી અને કલ્યાણ તો હાવ રીંગણા બટેકાના ભાવે સસ્તું કર્યું છે અને જીવોનો ઉદ્ધાર કર્યો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં લખે કે આ ભગવાન આવ્યા પ્રગટ્યા એ કેવા છે? તો નિષ્કુળાનંદ સ્વામી લખે કે પ્રગટ પ્રબળ મૂર્તિ જેને નેતિ નેતિ કહે શ્રુતિ, અકળ અનુપયમાપ કોઈ કરી શકે નહીં થાપ, અચરજકારી છે. કે આ મૂર્તિનો કોઈ પરિમાણ કરી શકે એમ છે નહીં, એવી આ પ્રગટ અને પ્રબળ મૂર્તિઓ છે. આ કઈ મૂર્તિ છે નહીં, આ સાક્ષાત ભગવાન સ્વયં બિરાજમાન છે આપણા મંદિરોમાં. એટલે એના પ્રતાપથી કે નિષ્કુળાનંદ સ્વામી કેટલો મહિમા લખે કે પ્રગટ મૂર્તિ નો મહિમાય સર્વે સુખ તણી સી માય, મટ પરી મૂર્તિ ની અતિ કહે તકે વાય નહીં કોઈ વતિ, અચરજકારી છે. મોટ હરિ મૂર્તિ ની અતિ, આ ભગવાનની મૂર્તિ ની એટલી મોટાઈ છે કે કહેવાય નહીં કોઈ વતી, આ મૂર્તિનો મહિમા કોઈ કહી શકે નહીં, એટલો બધો આ મૂર્તિનો મહિમા છે. એટલે ભગવાન જ્યારે શાક પીરસતા હતા ત્યારે બીજા સંતો ભક્તો હતા, એ લાડુ પીરસતા હતા, કોઈ મેસૂ કોઈ લાડવા એવું બધું પીરસતા હતા, પણ કોઈ લાડુ લેતા નહોતા. કારણ કે ભગવાન સ્વયં પોતાના હાથથી બનાવેલ પોતાના હાથનું શાક પીરસતા હોય તો પછી લાડુ કોણ લે? અને કદાચ લાડુ ભાવતા હોય ને તો
શાકમાંથી લાડુનો સ્વાદ આવે તો લાડુની જરૂર પડે નહીં, એવો ભવ્ય અને દિવ્ય આપણે શાક ઉત્સવ આજે ઉજવવાનો છે અને એ આપણે શાક ઉત્સવ માણવાનો છે. તો આ શાક ઉત્સવમાં તન મન અને ધનથી જે કોઈ ભક્તોએ સેવા કરી છે, તમામ યજમાનશ્રી તથા તમામ તન મન ધનથી સેવા કરનાર ભક્તોને નરનારાયણ દેવ, રેવતી બળદેવજી, હરિકૃષ્ણ મહારાજ અને હસ્તા ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખૂબ સુખી કરે એટલું કહી મારે મારીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની, સ્વામીને વધાવો, એની હાઈટ ઊંચી છે ને મારી નહીં. કે ભગવાન સ્વામિનારાયણે ત્રીજા વચનાવર્તની અંદર કીધું કે જે જે ઉત્સવ સમય કરીએ છીએ, જ્યાં જ્યાં પણ અમે લીલાઓ કરીએ છીએ, એના માટે કરીએ છીએ કે જો અંતકાળે એ એક વસ્તુ યાદ રહી જાય ને તો એનો અંતકાળે ભગવાનનું યાદ આવી જાય ને, ભગવાન યાદ આવી જાય ને, તમને આ અંતકાળે જો રીંગણું યાદ આવી જશે ને, અંતકાળે રીંગણું યાદ આવી જશે ને, તો એ તમારું કલ્યાણ થઈ જશે. ભગવાન રામચંદ્રજી જયારે વનવાસ વિધિ પૂર્ણ કરી અને ફરીવાર જયારે અયોધ્યાની અંદર આવ્યા, જમવા માટે બેસે ત્યારે એટલું જ બોલે કે એ જેવો સ્વાદ નહીં. જયારે જયારે જમવા માટે બેસે ત્યારે એટલું જ બોલે એ જેવો સ્વાદ નહીં. અને એ વખતે લક્ષ્મણજીએ પૂછ્યું કે પ્રભુજી તમે એ બતાવો કે તમે એવો કયો સ્વાદ ચાખ્યો છે જેથી કરીને તમે વારે વારે એમ કહો છો એ જેવો સ્વાદ નહીં. અને એ વખતે ભગવાન રામચંદ્રજી બોલે છે કે ઓદ્રજ ખાને મેં જનક ઘરાને મેં જાનકી પરોસે ભગવાન મેં ભી પાયો ના, ઓદ્રજ ખાને મેં જનક ઘરાને મેં જાનકી પરોસે ભગવાન મેં ભી પાયો ના, અમૃત કે પાન મેં કૌશલ્યા કે થાન મેં એસો જહાન મેં ઓર બીચ નિર્માયો ના. હું તને શું કહું લક્ષ્મણ, ઓદ્રજ ખાને મેં કે માને કે અયોધ્યાના રાજ દરબારની અંદર મને એવો સ્વાદ ચાખવા નથી મળ્યો. ઓદ્રજ ખાને મેં જનક ઘરાને મેં જયારે જનકપુરીની અંદર અમે છ છ મહિના સુધી અમારી બરદાસ્ત કરી, છ છ મહિના સુધી અમે જાન રોકાણી, અને એ વખતે અમારી જનક મહારાજાએ અમારી સરભરા કરી, એ વખતે પણ અમને એવો સ્વાદ ચાખવા નથી મળ્યો. ઓદ્રજ ખાને મેં જનક ઘરાને મેં જાનકી પરોસે પકવાન મેં ભી પાયો ના, જાનકીજી પોતે પોતાના હાથે પરોઠા ઉતારી ઉતારીને ગરમા ગરમ રામચંદ્રજીને મને જયારે મને પીરસે છે ને, પણ એ અંદર પણ મને એવો સ્વાદ નથી જણાતો. અમૃત કે પાન મેં, અમૃતની અંદર પણ મને એવો સ્વાદ નથી જણાતો. કૌશલ્યા કે થાન મેં એસો જહાંજ મેં ઓર બીચ નિર્માયો ના, સ્વાદ એક શબરી કે બોર મેં સમાયો એસો સાતો ઉતારો મેં મૈત્રી મેં ભી પાયો ના. મને એવો સ્વાદ ક્યાંય ચાખવા નથી મળ્યો. અને વાલા ભક્તો એ સ્વાદને યાદ રાખી અને ભગવાન સ્વામીના રીંગણાની અંદર મૂકી દીધા, સમજાય છે? એ સ્વાદ ભગવાન સ્વામીના રીંગણાની અંદર મૂક્યો છે. એટલે તમે જુઓ, બધું જ તમે ઘણું બધું હોય પણ એ વચ્ચે રીંગણાનું શાક અને બાજરાનો રોટલો હોય એટલે બીજું કાંઈ આપણને જમવાનું મન થાય નહીતર ઘરે તમે બનાવો છો ને, ભરેલ રીંગણાનું શાક બનાવતા કે નહીં બનાવતા? તેમ છતાં તમને એ ભાવે છે, નથી ભાવતું, શું કામ? તો કે એની અંદર એવો સ્વાદ ના આવી શકે જેવો આ શાકોત્સવના શાકની અંદર સ્વાદ આવે. વાલા ભક્તો એ શાકોત્સવનો સ્વાદ, એમાં સ્વામી કીધું ને કે કોઈને પીઝા ભાવતો હોય તો પીઝાનો સ્વાદ આવે, કોઈને દાબેલી ભાવતી તો દાબેલીનો સ્વાદ આવે. એટલે આ શાક બનશે ને એમાં આવશે, અને ના આવે ને તો એવું માની લેવું, બાકી આવશે ખરો. હાલો ભક્ત, એવો શાકોત્સવ દિવ્ય જ્યારે અને સંતો જ્યારે પધાર્યા છે ત્યારે વિશેષ સમય નથી લેવો. અત્યારે હું પૂજ્ય જનમંગલ સ્વામીને વિનંતી કરીશ કે પધારશે અને આપણને દિવ્રુડા આશીર્વાદ પાઠવશે. તો પધારે જનમંગલ સ્વામી. રમણીય દર્શનમ મંદહાશરુચિરાનના ભુજમ પૂજિતમ સુરનરોતમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભૂખ લાગી છે બધાને? હજી વાર છે. નરનારાયણ દેવની જય. હવે બરાબર સભાની વિશે દિવ્ય સ્વરૂપ બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન તથા જેતલપુરથી પધારેલ પૂજ્ય ગુરુ પુરુષોત્તમ પ્રકાશ સ્વામી તથા મહેસાણા મંદિરના મહંત એવા નારાયણ સ્વામી, નારાયણપુરા મંદિરના કોઠારી એવા પૂર્ણ સ્વરૂપ સ્વામી, પ્રેમ સ્વામી, અખંડ સ્વામી, અને તમને જે સભા ચાલુ થતાં પહેલાં જેમણે કીર્તન ભક્તિનો લાભ આપ્યો એવા ચંદ્રપ્રકાશ સ્વામી, સર્વે સંતોને અને સર્વ હરિભક્તોને મારા પ્રેમથી ભાવથી જય સ્વામિનારાયણ. ઉત્સવ તો થતા હોય પણ જ્યારે શાકોત્સવ થાય ત્યારે એક ખાલી મહેસાણા નહીં, આજુબાજુના બધા ગામના લોકો ભેગા આવે અને નારાયણપુરાથી કે
જેતલપુરથી સંતો વધારે અને સાથે આપણા મહાન સ્વામીના એવું સરસ એવું આયોજન હોય. અમે ગુરુ અહીંયા આવ્યા ને, હું અહીં આવ્યો ને ત્યારે એવું કંઈ લાગે ને કે શાકોત્સવ જઈએ. જ્યારે એક તારીખ આવી ને ત્યારે રાત્રે બધા હરિભક્તો આવી ગયા અને ચાલુ કરી દીધું કે શાકોત્સવ છે. પાંચ દિવસ પહેલાં કેવું લાગે ને કે શાકોત્સવ છે, પણ જ્યારે એક તારીખ આવી અને એવું લાગ્યું કે હવે શાકોત્સવ છે. અને જ્યારે મરચા ને જ્યારે ગાજર આવ્યા ત્યારે મને ખબર પડી કે અહીંના સેવાભાવી ભક્તો જ્યારે યુવાનો બહુ ઓછા છે, પણ જે ગઈડા ગઈડા જે સિનિયર સિટીઝન છે એ બધા આવે ને પોતે મરચા લગભગ 60 કિલો જેવા મરચા હતા ગુરુ, અને એ લોકોએ જાતે ધોઈને સૂકવ્યા અને બહેનોએ સાંજ સુધી તો બધા સુધારીને આથી બી દીધા. એવા સેવાભાવી આ મહેસાણાના હરિભક્તો અને પૂજ્ય મહાન સ્વામીની પ્રેરણાથી આપણે સૌ સ્વામીના ખભો મિલાવીને બધા હરિભક્તો કામ કરતા હોય. અને વિશેષ તો શાકોત્સવ એના માટે થતો હોય છે કે સ્વામીએ કીધું કે પ્રથમના ત્રીજા વર્ષમાં આ વચનામૃતમાં કે ઉત્સવ તો થતા હોય, પણ ઉત્સવ મારે જેમ કે અમે શા માટે કરીએ છીએ કે અંત સમયે જો ખાલી એની એક ઝાંકી થાય, જ્યારે અંત સમય આવે ને ત્યારે એક નાની શોર્ટ ફિલ્મ આવે, જ્યારે આપણે પથારીમાં પડ્યા હોય ને ત્યારે આટલી કે લગભગ 3 સેકન્ડની 5 સેકન્ડની હોય, એમાં આખી જિંદગીમાં જે કર્મ કર્યા હોય જે પુણ્ય કર્યા હોય એ બધા એમાં દેખાય. પણ જ્યારે એમાંથી આપણે એ યાદ રાખવાનું કે આપણે શું સારા કર્મ કર્યા છે, એ જો અંત સમયે કે આવા મોટા મોટા ઉત્સવ કે શાકોત્સવ હોય કે નાના મોટા પાટોત્સવ હોય એ જ્યારે આપણને યાદ આવે ત્યારે મહારાજ આપણને લેવા આવે આવે ને આવે. એ આપણે અંત સમયે જ્યારે એ બધું ધ્યાનમાં રાખવાનું છે કે શાના માટે આપણે કરીએ છીએ. અને જ્યારે સંતો હોય, કેમ કે બ્રહ્માનંદ સ્વામીએ એવું સરસ એવું કડી લખી આપણે આરતી પહેલાં જે ઘોડી ગઈ ને એમાં, બ્રહ્માનંદ કહે સંત કી સોબત, બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલત હે પ્રગટ મુરારી, મિલત હે પ્રગટ મુરારી, જગત માહી સંત પરમહિતકારી. મહારાજે જે સુંદર એવું બ્રહ્માનંદ સ્વામી પદ લખ્યું એમાં કીધું કે સંત જ્યારે મહારાજને તમે ક્યારે ઓળખી શકો, જ્યારે તમે સંત પાસે જાઓ અને સંતને એમ કહો અને સંત તમને એમ સમજાવે કે આ મહારાજ છે, પ્રગટ પુરુષોત્તમ આપણા ભગવાન સ્વામિનારાયણ છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ મહારાજ આપણા પ્રગટ પુરુષોત્તમ છે. ત્યારે કે જ્યારે આપણે સંતો જોડે જઈએ, સંતો જોડે આપણે બેસીએ, સત્સંગ કરીએ, ત્યારે નારાયણ સ્વામીનો સત્સંગ એટલો મજબૂત કે ખાલી સ્વામી એક જ ફોન કરે અને હરિભક્તોની આખી લાઈન થઈ જાય. અને અમારી ભજન મંડળી દરરોજ જે ધનુર્માસમાં બધા સવાર વહેલા ઉઠીને ભજન કરે, પૂરા ચંદ્રપ્રકાશ સ્વામી એ પુરુષોત્તમ પ્રકાશની સુંદર કથા કરતા હોય. વિશેષ તો આજના દિવસે બીજું કહેતા નહીં, જે યજમાનોએ શાકોત્સવમાં લાભ લીધો હોય એમનો હસ્તા ઘનશ્યામ મહારાજ વૃંદાવન વિહારીલાલજી સૌનું રૂડું કરે. અસ્તુ, જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓથી વધાવો પૂજ્ય સ્વામીને. જોકે હજુ તો નવા નવા સાધુ થયા છે, પણ તેમ છતાંય બોલે તો એમ લાગે કે 60-70 વર્ષના સાધુ બોલતા હશે એવું લાગે ને. એ અદભુત આપણને દિવ્ય વાણીને આ લાભ આપો. હવે વાલા ભક્તો, આપણે સીપી સ્વામીને વિનંતી કરીશું, ચંદ્રપ્રકાશ સ્વામીને. જેમનો તમને ખબર હોય તો વસંત ઋતુ આવે ને, વસંત ઋતુ આવે પછી આંબા ઉપર મોર આવે, અને આંબા ઉપર જ્યારે મોર આવે ને પછી કોયલો હોય ને, કોયલો એ ટહુંકાર કરે એમ, અને એ ટહુંકાર સાંભળવાની આપણને એટલી મજા આવે કે આપણને એમ થાય કે કોઈ એવા જંગલની અંદર જતા રહીએ ને આ કોયલનો ટહુંકાર સાંભળીએ. પણ વાલા ભક્તો, મહેસાણા મંદિરની અંદર તમે આવો ને, સીપી સ્વામી કીર્તન ગાય ને એટલે કોયલના ટહુંકારની જરૂર પડે નહીં, એવું જ એમનું સુંદર કંઠ છે. અને ભગવાનના કીર્તનો કેટલા 100 જેટલા કીર્તનો એમને કંઠસ્થ છે એવા સીપી સ્વામીને આપણે વિનંતી કરીએ કે અત્રે પધારશે અને આપણને અદ્ભુત દિવ્ય આશીર્વાદ રૂડા પાઠવશે. પધારે સીપી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નિજ મંદિરમાં વિરાજમાન હસ્તા ઘનશ્યામ મહારાજ, વૃંદાવન વિહારી લાલ તથા જેમનો આપણે 200મો પર્વ ઉજવી રહ્યા છીએ એવા શ્રી નરનારાયણ દેવ તથા જેતલપુરના મહંત સ્વામી પૂજ્ય
ગુરુવર્ય પીપી સ્વામી તથા આપણા માણસાના મહંત ધંધુકાના મહેસાણાના મહંત સ્વામી શ્રી નારાયણ પ્રસાદ સ્વામી તથા નારણપુરાના કોઠારી સ્વામી શ્રી પૂર્ણ સ્વરૂપ સ્વામી તથા પ્રેમ સ્વરૂપ સ્વામી જનમંગલ સ્વામી અખંડ સ્વામી વગેરે વાલા સંતો તથા વાલા ભક્તજનો, આજે આપણે જે શાકોત્સવનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ તો એ ઉત્સવની ઉત્પત્તિ કઈ રીતે, તો એક વખત ઉનાળાનો સમય હતો, એ વખતે સુરા ખાચરના ઘરમાં ચોરી થઈ. એમ કે આ ભગવાનના ભક્તના ઘરમાં પણ તો રાતે ચોર લોકો આવ્યા અને સુરા ખાચરનો પટારો લઈ, હવે એ તો ઉનાળાનો સમય હતો એટલે બહાર ઓસરીમાં સૂતેલા, ઘરમાંથી એ વખતે તો કાચા મકાન એટલે દિવાલ તોડતા પણ વાર નહીં. ચોર લોકોએ દિવાલ તોડી અને પટારો લઈ અને ઠેઠ સીમમાં જતા રહ્યા. ચાવી પટારાની ઉપર જ પડી હતી. ચોર લોકો આ પટારો લઈ ગયા પછી લોક ખોલવાની બહુ કોશિશ કરી કે એક કલાક સુધી મળતા પણ એ લોક ખુલ્યું નહીં. આપણે કહીએ છીએ ને કે રામ રાખે એને કોણ ચાખે, તો આ સુરા ખાચરનું દ્રવ્ય હતું એને ભગવાનના ઉપયોગમાં લેવાનું હતું, એટલે ચોર લોકો પછી થોડું અંજવાળું થયું અને ગામમાંથી લોકો આવવા માંડ્યા ખેતી જવા માટે. એટલે ચોર લોકો કે હવે આ ભલે પડ્યું ને આપણે જઈએ. સવાર પડી સુરા ખાચરને જાગ્યા, એમના ધર્મપત્ની શાંતાબા જોયું કે ઓહો ઘરમાં તો ચોરી થઈ, તો મનોમય સુરા ખાચરે એવી માનતા કરેલી કે જો આ પટારો તો ગયો છે પણ જો એમાં કાંઈ ઓછું ન થાય અને પાછો હેમ ખેમ પટારો આવી જાય તો એમાંથી અર્ધું દ્રવ્ય છે એ આપણે મહારાજને અહીંયા બોલાવી અને વાપરવું. ત્યારે સુરા ખાચરના ધર્મપત્ની શાંતાબાએ કહ્યું કે ચોર લોકો બરોબર મળ્યો પટારો અને પટારો ઘરે લાવ્યા, એટલે સુરા ખાચરે કીધું કે મારી માનતા હતી. ત્યારે શાંતાબાએ કહ્યું કે હવે આ ચોર લોકો લઈ ગયા હોત, લોક ખુલી ગયું હોત તો તમારા માટે અડધું રાખત, તો કે ના રાખત, તો કે બધું વાપરો અને મહારાજને બોલાવો અને ખૂબ ધામધૂમથી ઉત્સવ કરો. અને બરોબર સુરા ખાચર આનંદમાં આવી ગયા. એમના શાંતાબાએ કહ્યું કે તમે ગઢપુર જાઓ અને મહારાજને બોલાવી લાવો, ગમે એમ થાય, જો મહારાજ ના આવે તો તમે ત્યાં સાધુ થઈ જાજો પણ પાછા મહારાજને લીધા વગર ના આવતા નહીં. આવો આગ્રહ કડક કર્યો. સુરા ખાચર ગયા, મહારાજને વિનંતી કરી કે પ્રભુ આપે લોયા પધારવાનું છે અને ત્યાં એક ઉત્સવ કરવાનો છે. ત્યારે મહારાજે કહ્યું કે અત્યારે તો આવી શકાય એવું નથી, પછી મહારાજ પાસે ટાઈમ લઈ. અને એ વખતે મહારાજ પાસે જૂનાગઢથી ઝીણાભાઈ આવેલા હતા અને દાદા ખાચરનો પણ એવો આગ્રહ હતો કે અહીંયા શાકોત્સવ થાય. પછી તો મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે સ્વામી આપણે હવે કઈ રીતે ગોઠવશું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પહેલાં આપણે લોયા જઈ પછી ત્યાંથી પંચાળા જશું અને પાછા તો ગઢપુરમાં તો છીએ. તો આવી રીતે પછી મહારાજ સંતો સહિત લોયામાં પધાર્યા અને અખંડ સ્વામીએ જે રીતે વાત કરી એવી રીતે ખૂબ ધામધૂમથી મહારાજે એ સાત ઉત્સવ ગોઠવો. અને આપણે પણ વાલા ભક્તો આ સત્સંગના યોગથી આપણું મહેસાણા મંદિરમાં ખૂબ જ આપણે ભક્તો બધાએ તન મન ધનથી સેવા કરી રહ્યા છીએ અને આવો સંત સમાગમ એ વિના
સારા ગુણ પણ આવતા નથી એવું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું અને તુલસીદાસજીએ પણ કહ્યું કે બેનો સત્સંગ વિવેક ન હોય, બેનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનો સુલભ ન હોય, રામ કૃપા બેનો સુલભ ન ભક્તજનો. આ શાકોત્સવમાં જે ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે એ બધા ભક્તોને હસતા ઘનશ્યામ મહારાજ ખૂબ જ વિશેષ સેવા કરવાનું બળ આપે. અને આપણા મહાન સ્વામી કે જે બે રાત્રિથી સૂતા નથી, અખંડ સતત સેવા ચાલુ હોય, તો એમને મહાન સ્વામીને પણ આપણે તાલીઓથી વધાવીએ. તો આવી રીતે આ ઉત્સવમાં આપણે બધાએ મળી અને ભગવાન નરનારાયણ દેવ આપણા ઉપર અખંડ કૃપા રાખે એવી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. પટારો ચોરાય તો મારું ધન જાય નહીં, અને જો એમ કેમ જો પાછું મળી જાય તો હું ભગવાનને અર્થે વાપરી નાખીશ અડધા. પણ ઘરે પૂછું તો કીધું કે અડધા હું કઈ ભગવાન કઈ સોર લઈ ગયો તો અડધા પાછા મૂકી દા તે તમારા માટે. અને એવું હોય ને તો ઘરે પૂછવું, નહીં તો ઘરે પૂછવું નહીં, સીધું દાન કરવું. એમ એકાદ વખત પૂછી લેવું, એમ ખબર પડે કે આમાં સહમતિ મળે એવું છે તો બીજી વાર દાન કરવું હોય ત્યારે પૂછવું, તો આપણે ઢીલા પડતા હોય તો એ ડબલ કરી દે. અને એક વાર પૂછો ને એમ કે બીજી વાર પૂછવું, હા એમ. ભલા ભક્તો, અદભુત આપણને સીપી સ્વામીએ ચંદ્રપ્રકાશ સ્વામીએ આશીર્વાદ પાઠવા. હવે આપણે નારાયણપુરા મંદિરના કોઠારી તો રોટલા તો ઘીમાં તળાતા હતા. બોલો, તમને બધાને સારું જમાડવા માટે અને સારું આપવા માટે મહંત સ્વામી કેટલી ભાવનાથી ને કેટલું બનાવે છે. ગુરુજીએ કીધું કે ખીચડી નથી બનાવવાની, એટલે ગુરુને કહે ખીચડી તો એની બનાવવી પડે. આયના કસળીબાઈએ ખીચડી બનાવી હતી અને ભગવાન સ્વામિનારાયણને જમાડી હતી, ભગવાન સ્વામિનારાયણને જમાડી હતી, સંતો ભક્તોને જમાડી હતી. બીજા દિવસે એકાદશી હતી અને ખીચડી વધી તો કસળીબાઈએ કીધું કે અહીંયા ખીચડી ખાધા વગર જવાય નહીં. એટલે મહારાજે સવારમાં એકાદશીના દિવસે દાંતણ કરાવ્યા વગર ખીચડીના સીધા દાંતણ કરાવ્યા હતા. અને હવે જો આ શાકોત્સવ કરીએ, લોયાના સુરાખાસરનો શાકોત્સવને યાદ કરીને આપણે શાકોત્સવ કરીએ અને કસલીબાઈની ખીચડી ન કરીએ તો કસલીબાઈ નારાજ ન થઈ જાય? પણ જેવી કસલીબાઈએ ઘી નાખીને ઘીની ભારોભાર ખીચડી બનાવી હતી ને એવી જ ખીચડી બનાવરાવી છે અમારા મહંત સ્વામી. તો આપણે મહંત સ્વામીને વિનંતી કરીશું કે આપણને દિવ્રડા આશીર્વાદ પાઠવે. તો પધારે મંદિરના મહંત એવા નારાયણ પ્રસાદ સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ ભૌજતમ સુરનરો તમેર મુદા ધર્મનંદન મહાવિચિંતે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સભામાં ઉપસ્થિત જતુપુર મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, સભામાં પૂજ્ય વડીલ બ્રહ્મનિષ્ઠ સંતો, અમારો સંગીત ધોરણ, દરેક શ્રી હરિના લાડીલા, દરેક વાલા વાલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. અગાઉ સંતોએ આપણને બધું લોહીના સુરા ખેંચનનો દિવ્ય પ્રસંગો આપણને ગયા આપણે સૌ જાણીએ છીએ. આ શાકોત્સવ અત્યારે ગામો ગામ ચાલી રહ્યા છે. શાકોત્સવ હોય યા પાઠોત્સવ હોય એ નિમિત્તે દરેક ગામના આજુબાજુના બધા ગામના ભક્તો ભેગા થાય, મળે, હળીમળીને આનંદ કરે, એના માટે જ એકબીજાનો પરિચય થાય એ માટે જ આ શાકોત્સવ અને પાઠોત્સવ ભગવાનનો ઉજવવામાં આવતો હોય છે. આ સેવા દાસી થઈને રહેજે તું દિન દયાળની
નીચી ઠેલ મળે તો માને મોટા ભાગ્ય જવું. બ્રહ્મ બ્રહ્માદિકને પણ નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગી. આ સેવા જેને કરવાનો લાભ મળ્યો છે, તન મન અને ધન આપણા ભાગ્યમાં હોય. મહારાજે કહ્યું કે નીચામાં નીચી સેવા જો આપણા ભાગ્યમાં જો આવે તો સમજી રાખવાનું કે આપણે આપણો મોટો ભાગ્ય છે. અને એને ભગવાન મળે, એને ભગવાન ભેટે, ભગવાન રાજી થાય. તમે ખાલી ફરતા ફરતા બધા ફરો એની પણ ભગવાન રાજી ના થાય. જ્યાં સુધી તમારા કપડાં બગડે નહીં, તમે વાંકાવરી કામ ન કરો તો ભગવાન રાજી ન થાય. ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન સભા કરી બેઠેલા, એમાં બરોબર દરવાજા પાસે કૂતરાએ બગાડ્યું. બધા ભક્તો વારાફરતી બધા આવે અને કૂતરાએ જે બગાડેલું એ જોવે, હે કૂતરાએ બગાડ્યું, પગ થેકીને અંદર જાય. બીજો આવે, કૂતરાએ બગાડ્યું, પગ થેકીને અંદર જાય. વારાફરતી બધાએ જોઈને અંદર જાય, પણ કોઈએ સાફ કર્યું નહીં. સ્વામિનારાયણ ભગવાન સભામાં બેઠેલા અને બધાને મારા જોવે છે, અને છેલ્લે સભામાં ઉકા ખાચરાયા, અને ઉકા ખાચરે જોયું કે આ કૂતરાએ જે બગાડેલું છે, સભામાં આટલા બધા અંદર ગયા તો કોઈ જોયું નહીં હોય, બધા મહારાજની સામું જોવે. મારા સભા કેમ શરૂ નથી કરતા, સભા કેમ શરૂ નથી કરતા, મહારાજ કોઈના સામું જોતા પણ નથી. અને ઉગા ખાચર આવીને જોયું, તરત જ ઉગા ખાચરે કપડાં બદલી, આજે કૂતરાએ બગાડ્યું સાફ કરીને નહીં ધોઈને ફરીવાર કપડાં પહેરીને પાછા જ્યાં સભામાં પ્રવેશ કર્યો ત્યાં તો સ્વામિનારાયણ ભગવાનને બોલ્યા કે ઘરના ધણી તો હજુ હવે આવે છે. બધા વિચાર કરવા માંડ્યા કે સ્વામિનારાયણ ભગવાને ઘરના ધણી અવકા ખાચરને કેમ કહ્યું. તો મહારાજે કહ્યું સભામાં કે તમે બધાએ સભામાં એક પછી એક બધાએ સભામાં આવ્યા, કૂતરાએ જે બગાડ્યું હતું બધાએ જોયું, શું બોલે. મહારાજે કીધું જે ઘરનો ધણી હોય ને એ જ સાફ કરે, જે પોતાનું ઘર માને છે એ મંદિર પોતાનું માને. તમે જીવનમાં એવું કાર્ય કરો કે ભગવાન રાજી થાય. થોડું કરો પણ સારું કરો. એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કઠે ખોટી અપરાધ. જીવનમાં ભગવાન અને ભગવાનના સંતને જીવનમાં રાજી કરજો. સંત કૃપાએ સુખય ઉપજે, સંત કૃપાએ સરે ખાજ, સંત કૃપાએ પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. જીવનમાં અમે એને રાજી કરશો, ભગવાન મળશે. આ ધનુર્માસમાં ગામોગામ અને મંદિરોમાં ધૂનનું બધી જગ્યા ચાલે, પણ આપણે જે શાકોત્સવનું આયોજન છે એ પર્વ નિમિત્તે આપણે કર્યું છે. આનો જે પર્વનો ઉત્સવ એક મહિના પછી આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવાનો છે. એમાં એટલો બધો આ પર્વ ઉત્સવમાં ગુરુજી સવારથી સાંજ સુધી ઘણી વખત આખી રાત આ ઉત્સવ માટે એટલા બધા ખડા પગે ત્યાં મેદાન ઉપર જ હોય, બધું આયોજન બધું મહારાષ્ટ્રીનું જે એપી સ્વામીનું આ બધું આયોજન, એમાં સૌ આપણે બધા ભેગા મળી અને તન મન અને ધનથી આ પર્વમાં આપણે સૌએ સેવા કરવાની છે. ભગવાન શ્રી નારાયણ દેવ આખું ધર્મગુણ રાજી થાય એવું આપણે કરવાનું છે. આ શાકોત્સવમાં નાની મોટી તન મન અને ધનથી જેને સેવા કરી છે,
ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દરેક યજમાનો ઉપર ભગવાન એવા રાજી થાય, નિયમ નિશ્ચય અને પક્ષનું બળ આપે, ભક્તિ કરવાનું બળ આપે, એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ. આશીર્વાદ પાઠવા જોરદાર તાળીઓથી વધાવો આપણે ભગવાન સ્વામીને. સ્વામીએ કીધું ને કે સેવા કરી, જો કે મહેસાણાના મંદિરની અંદર કોઈને કહેવું નથી પડતું કે આ સેવા તમારે કરવાની છે. એવું અમારે નારાયણ સ્વામીએ બધા ભક્તોને એવા ટ્રેન કરેલા છે કે તમે ગમે ત્યારે મંદિરની અંદર આવો તો મંદિરની અંદર એક પણ પાંદડું પણ પડેલું તમને દેખાય નહીં, એટલી સાફ સફાઈ અને એટલું બધું એકદમ ક્લીન રાખે છે. પણ એ બધું બને છે કોના પ્રતાપથી, કોના સહયોગથી? તો કે આ બધા મહેસાણાના હરિભક્તોથી. મહેસાણાના હરિભક્તો સ્વયંભૂ છે, સ્વયંસેવક છે, પોતે સ્વયં પોતાની ફરજ સમજી. અને જેમ કીધું ને કે ગરધણી ઘરના ધણી આવ્યા, એમ મહેસાણા મંદિરના જેટલા પણ ભક્તો છે જીત્ય દર્શન કરવા માટે આવે છે બધા સ્વયં ગરધણી છે, પોતે સ્વયં પોતે પોતાનું ઘર માની અને બધા સેવા કરે છે. એ મંદિરની અંદર બગીચાને નીંદવાનો હોય, ઘાસ કાઢવાનું હોય તો એ કોઈને કેવું જ ના પડે, ઓટોમેટિક બધાનો સમય થાય એટલે ઓટોમેટિક બધા પોતપોતાનું કામ કરી નાખે. અને અમારે સંગીત મંડળી હોય તો સંગીત મંડળીની વાત જવા દો, એ ધનુર્માસ હોય, શ્રાવણ માસ હોય, ધૂન હોય, 200 કલાકની ધૂન કરી હતી હમણાં, તો કેટલા કલાકની? 200 કલાક કરી હતી, 300 કલાક કરી હતી, 200 કલાકની ધૂન. તો કેવું ના પડે સ્વામીને, ખાલી ફોન જ કરવો પડે કે આપણે 200 કલાકની ધૂન કરવાની જાહેરાત કરી દે એટલે એની મંડળી આખી આવી જાય. એકવાર જોરદાર તાળીઓથી સંગીત મંડળીને વધાવી. ભલે ભક્તો, વિશેષ સમય નથી લેવો આપણે, પૂજ્ય ગુરુશ્રીને આપણે વિનંતી કરીશું કે આપણને ખૂબ દિવરડા આશીર્વાદ પાઠવે. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા, કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગળ મૂર્તિ ઉર ધરી સર્વોપરી શ્રી હરિ. મહેસાણા મંદિરના મહંત સ્વામી નારાયણ સ્વામી ચંદ્રપ્રકાશ સ્વામી, બસ હવે કોઈ અટતા નહીં અને મહેરબાની આ બાજુ આવતા રહો, કારણ કે અખતરા અમારા ઉપર જ કરે છે, આટલા બધા બોલી ગયા એમના ઉપર ના કર્યો અખતરો. એમ કે આ મોટું માથું છે ને એને બહુ વાંધો નહીં આવે. પૂજ્ય સંતો અને વાલા હરિભક્તો, મુક્તાનંદ સ્વામીએ પોઢણિયામાં ગાયું છે કે અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂ પર ઠામ, અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂ પર ઠામ. આ પૃથ્વી ઉપર ભગવાને ધામ બનાવ્યા, ઠામ એટલે ધામ, એટલે ભગવાને જે ધામ બનાવ્યા એવું આપણું આ મહેસાણાનું ધામ છે. મંદિર બન્યા પછી ધામ થયું છે એવું નહીં, પણ જે દિવસે આ મહેસાણામાં કસડીબાનો જન્મ થયો, કસડીબા રહેવા આવ્યા, જન્મ તો નારદીપુરમાં થયેલો, પણ જે દિવસે રહેવા આવ્યા એ દિવસથી મહેસાણા ધામ બન્યું છે. ભગવાનનો ભક્તનો જ્યાં પગ પડે, ચરણ પડે, એટલે એને ધામ કહેવાય. આપણી માન્યતા એવી છે કે મંદિર બને અને કળશ ચડે અને ધજા ફરકે અને પ્રાણ પ્રતિષ્ઠા થાય અને પછી ધામ બન્યું, એ હકીકત નથી. હકીકત એવી છે કે ભગવાનનો ભક્ત જ્યાં જન્મે, જ્યાં રહે, જ્યાં આવે, એને ધામ કહેવાય છે. એટલે ભગવાનનો ભક્ત કોને કહેવાય, એની ઘણી બધી વ્યાખ્યાઓ વચનામૃત આદિ શાસ્ત્રોના આધારે કરવા જઈએ તો બહુ લાંબી ચોડી થાય. પણ એક સમજાય એવી વાત
આપને કહું કે જો તમે આ બાજુ આવતા રહો તો વાંધો નહીં આવે. સમજાય એવા શબ્દોમાં કહું કે આ સત્સંગમાં કયા વગર ચિંધ્યા વગર કોઈ માણસ ભજન કરે, કયા વગર ચિંધ્યા વગર સત્સંગ કરે, કયા વગર ચિંધ્યા વગર સેવા કરે, એને કહેવાય છે ભક્ત અને અક્ષરધામનો મુક્ત. અક્ષરધામમાંથી જે આવેલો હોય એને ભજન કરવાનું કહેવું પડે નહીં, અક્ષરધામમાંથી જે આવ્યો હોય એને સેવા કરવાનું કહેવું પડે નહીં, અક્ષરધામમાંથી આવ્યો હોય એને સત્સંગનું તેડું હોય નહીં, એને કહેવું ન પડે કે સાકોત્સવ રાખવામાં આવ્યો છે, એ તો વગર કહે પહોંચી જાય. એટલે સમજવાનું કે આ મહારાજે આ જીવને આ સત્સંગનું સત્સંગ ટકાવી રાખવા માટે, આ સત્સંગ ટકે છે શેનાથી, ભક્તોથી ટકે છે. એટલે એવો જે હોય એને અક્ષરધામનો મુક્ત જાણવો. આપણે એવું માનીએ છીએ કે જે અક્ષરધામમાં જેટલા મુક્તો રહ્યા છે એટલા જ અક્ષરધામના મુક્તો છે એવું નહીં, પરંતુ આ સભામાં જેટલા બેઠા છે એ બધા જ અક્ષરધામના મુક્તો અને અમે દેખી છે. આવી કબૂલાત મહારાજે કરેલી છે, બધા એની સામે કરેલી છે. અને એ જમાનામાં તો બધાએ સત્સંગી આવતા એવું નહીં, અમુક તો તાસેરો જોયા આવતા કે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં, આવા બધા અખતરા કરવા ઘણા આવતા કે લોકો તો કહે છે પણ આમાં ભગવાન જેવું કંઈક છે કે નહીં, એવા અખતરા કરવા ઘણા આવતા. એટલે એમાં પછી ભગવાન શું કરે, પછી એમાં જો પછી વધારે પડતા ઘઉંમાં કાંકરા હોય તો પછી ભગવાન પછી શોર્ટિંગ કરતા કે આ બહુ કાંકરા ના ચાલે, થોડા ખડા ચાલે. એટલે એવું ચરિત્ર કરે કે બાથી જતા રહે, ક્યારેક ભગવાન કાકડી જમતા. એકવાર તો મહારાજે ચાલુ સભામાં ચોરણો મંગાવ્યો પહેરવા માટે, ધોતું પિતાંબર તો પહેરવું જ હતું, ચોરણો મંગાવ્યો, કાઠિયાવાડમાં હોય ચરણા. હવે ચોરણો પહેરવો એ તો બહુ મોટી જોબ છે, જે પહેર્યો હોય ને ખબર હોય, એના એના જે પાંજામાં હોય ને પગ રાખવાના બહુ ટાઈટ હોય, એમાં જો વજનમાં ફેરફાર થાય ને તો ચોરણો નવો કરાવવો પડે. એ પાયણા પાંજામામાં પગ નાખવો એ તો બહુ મોટું કામ છે, ઘણી વખત કોકની મદદ પણ લેવી પડે ત્યારે ઠેકાણું પડે. એટલે બહુ ઉતાવળે પહેરાય પણ નહીં. હવે મહારાજે આ સભામાં ચોરણો પહેરવાનું ચાલુ કર્યું. લેંઘો પહેરવો તો તરત પહેરી લેવાય, પણ ચોરણો પહેરવો બહુ કઠણ પડે. અને મહારાજે ચોરણો પહેરવાનું ચાલુ કર્યું, હવે પગ જાય નહીં, એક પગ જાય નહીં, એના બદલે મહારાજે બે પગ નાખ્યા. બે પગ એક પાંજામામાં નાખ્યા, એટલે આખી સભા બેઠેલી એ બધું ભગવાન પણ જોવા આવેલી કે આમાં ભગવાનપણું શું છે, કઈ જગ્યાએ ભગવાનપણું છે એવું જોવા માટે લોકો આવેલા. તો લોકો વિચાર કરે કે આને કપડાં પહેરવાનું ભાન નથી, આમાં ભગવાનપણું ક્યાં આપણને જોવા મળશે. એટલે પછી લગભગ અડધા જેવા લોકો તો પાછળથી ઊભા પણ થઈ ગયા કે આમાં કંઈ ઠેકાણું છે નહીં, વાતો બધા કરે છે. આવું 15 મિનિટ અડધો કલાક જેવું ચાલ્યું હશે, પછી એક પાંજામાં બે પગ તો જાય નહીં. એટલે સુરાખાચાર્ય મહારાજને કહ્યું કે મહારાજ દરબારગઢમાં જઈને આ ચોરણો પહેરજો, આમાં અડધી સભા તો ઊભી થઈ ગઈ છે. કે મહારાજ કે મારે ઊભી જ કરવી હતી, મને ખબર છે કે આમાં પગ જાય નહીં, પણ હવે આ કાંકરા જુદા કાઢવા હતા. પછી મહારાજે વાત કરી
હું તો તમે કારણ રે આવ્યો ધામ ધકી ધરી દે, આજે મારા લોકભોગને મુક્ત સર્વે દિવ્ય છે ત્યાં તો જોયાની છે, જુક્ત મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામૃતિ રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજો મયરે રવિશશી કોટિક વારણે જાય ને શીતળ શાંત છે તેજની ઉપમાન. આ બધી વાત મહારાજે ચાલુ કરી એટલે પછી જેટલા મુક્તો હતા એટલા રહ્યા. એટલે આ સત્સંગમાં મુક્તનો જન્મ થયા જ કરે છે, થયા જ કરે છે, મહારાજ મોકલે જ છે. એવું નથી કે કસરવાળાને મોકલે છે, કસડીબાને પણ મોકલે છે. કસરવાળા બાકી કસર રહી ગયું હોય એટલા જ આવે છે એવું નહીં, પણ કસડીબાને પણ મહારાજ મોકલે છે કે મારે ખીચડી ખાવી છે, એટલે ખીચડી બનાવે એ કસડીબા જ કહેવાય, કારણ કે એ ખીચડી જમવા સ્વામિનારાયણ ભગવાન પોતે આવે છે. એટલે હમણાં પ્રેમસ્વામી વાત કરીને કે મંદિર બહુ સરસ સફાઈનું કામ આ મહેસાણા મંદિરનું ચોખ્ખી કે કદાચ કોઈ કંપનીને સર્વે કરવામાં આવે, સર્વે કરવાનું સોંપવામાં આવે કે આપણા જેટલા મંદિરો છે એમાં ચોખ્ખામાં ચોખ્ખો ગર્ભગૃહ, ચોખ્ખામાં ચોખ્ખું એ મંડપ, સાધુનું રહેવાનું, ઓફિસ, ચોગાન અને પાર્કિંગ બીજું માહિત આપો. ચાલો આ બધું જ જો કોઈ કંપનીને સર્વે કરવામાં આવે તો આપણા સંપ્રદાયના અત્યારે નાના મોટા 12,000 મંદિરો છે. ઉત્તર અને દક્ષિણ વિભાગ ભેગા કરો તો 12,000 મંદિરો છે. બધા મંદિરો તો મેં જોયા નથી, પણ જેટલા જોયેલા છે એ પ્રમાણે કહું તો પહેલો નંબર મહેસાણા મંદિરનો આવે છે. થઈ ગયો નથી હોતું, પણ અહીંનું મહેસાણાનું સંત નિવાસ ઓફિસ એટલી બધી ચોખ્ખી હોય છે, એનું કોઈ પણ કારણ હોય કે જે રહેવાવાળો જે મેન માણસ હોય ને એને જેવું ગમતું હોય એવું પરિસર હોય, સમજી લેવાનું. એમાં નારાયણ સ્વામીનો તો રોલ છે, પરંતુ અહીંના હરિભક્તો ભાઈઓ અને બહેનો એનો પણ આમાં રોલ છે, એનો પણ એ લોકોને તાલ છે, એમાં એનો પણ હિસ્સો છે. જે બહેનો દરરોજ કચરા પોતા કરે છે, અમારે ગમે ત્યારે ગમે તે ટાઈમે અહીંયા આવવાનું થાય છે, તો કોઈ ને કોઈ 2-4 બહેનો મંદિરના પરિસરમાં એ કચરા પોતા કરતા હોય ત્યારે એમ થાય કે આ કચરા પોતા કરવાવાળાને તો મહારાજે મોકલેલા છે. એ વાત બિલકુલ સાચી છે અક્ષરધામમાં, કારણ કે જે મંદિર ધુવે અને સાફ કરે અને વાળે એના તો અંતરના બધા દોષ ભેગા ભેગા જતા જ રહે છે. કાલુપુર મંદિરમાં રોજ સાંજે ઘણા બધા હરિભક્તો ખાસ કરીને યુવાનો બધા સફાઈ કરે, અંજવાળી કાઢીને કચરો ભેગો કરે. કચરો ભેગો કર્યા પછી એ કચરાને ભેગા કરીને કચરાને લઈ જવા માટે પડાપડી થતી હોય છે. હાલની તારીખે પણ 2022નું વર્ષ ચાલુ થયું છે, 1978માં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, 1878માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને 2022 200 વર્ષ છે, પણ હાલની તારીખે સાંજે સફાઈ થયા પછી એ મંદિરની ભેગી કરેલી ધૂળને પડીકી વાળીને અને કેટલાક તો પોતાના રૂમાલે બાંધીને પણ લઈ જાય છે ઘરે હાલની તારીખે. બીજો કચરો નહીં પણ નિજ મંદિરમાં જે ધૂળ છે એ તો શું છે કે ભગવાનના ભક્તોની ચરણની રજ છે, અને એ ચરણની રજ લેવા માટે તો
જેને જેને ચરણની રજ લીધી ને એની તો કવિતાઓ ને એના ગીતો ને ભજનો લખાયા છે. પગ મને ધોવા દો રઘુરાય, મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દો રઘુરાય. એક એક હરિભગતના ચરણમાંથી બે ચાર કણ પડ્યા હોય અને એ ભક્ત ત્યાં આવ્યો હોય અને એ ભક્ત અક્ષરધામનો મુક્ત હોય, એના ચરણની રજમાં પણ એટલી તાકાત હોય, તો આ હરિભગતના જે દર્શન કરે ને એના કોટી જન્મના પાપ બળી જાય, એવો આ સત્સંગનો મોટો પ્રતાપ છે. કિંમત ન સમજાય ત્યાં સુધી એ સત્સંગમાં રહેવાનો આનંદ ના આવે. જો કલ્યાણ તો મહારાજ કે જો પશુનું આ સત્સંગમાં કલ્યાણ લખેલું છે એટલે માણસનું થાય એમાં કંઈ બહુ સરપ્રાઇઝ જેવું નથી, એમાં કંઈ બેનિફિટ જેવું નથી, પણ જે રહેવાનો જે આનંદ છે ને સત્સંગમાં રહેવાનો જે મોજ છે, જે મસ્તી છે, જે પ્રાપ્તિનો જે આનંદ છે એ આનંદ તો જ્યાં સુધી વાત ન સમજાય, સત્સંગ ન સમજાય ત્યાં સુધી એ જ ભગવાન એમાંથી કંઈ ન મળે અને એ જ ભગવાનને જોયા જ કરે, જોયા જ કરે એ સમજવામાં જ ફેર છે. વખાણ ભલે ગમે તેના થતા હોય પરંતુ જે ભગવાનનો ભક્ત થયો છે એ ભગવાનના ભક્તો, એ ભક્ત કોઈના ઉપર રાજી થઈ જાય તો એના સામેવાળાના પ્રારબ્ધમાં ન હોય એ આવે અને જો એને નારાજ કરે તો એના પ્રારબ્ધમાં હોય એ પણ જતું રહે. એટલે અમે આ સંતો જ્યારે ભેગા થતા હોઈએ ને ત્યારે આપસમાં અમે ચર્ચા કરતા હોઈએ છીએ કે કોઈ દિવસ હરિભગતને નારાજ કરવો નહીં, હરિભગત ઉપર ગુસ્સે થવું નહીં, અને હરિભગતને ખોટું લાગ્યું હોય તો એને હાથ જોડવામાં કંઈ પાપ નથી, હરિભગત નારાજ થયો હોય તો એને પગે લાગવામાં પણ પાપ નથી, અને હરિભગત નારાજ થયો તો એને એક દંડવત કરો ને તો સાધુને પાપ ન લાગે, પરંતુ ભગવાન રાજી થાય. એટલે હરિભગત કોઈ દિવસ નારાજ ન થવો જોઈએ, કારણ કે હરિભગત છે એની બહુ કિંમત છે, એ કેટલું બધું સત્સંગને માટે આપે છે, કેટલી સેવા કરે છે. હરિભગતના માથે બહુ બધી એના ઉપર વિટંબણાઓ હોય છે, હરિભગતને બહુ બધી સમસ્યાઓ હોય છે, બધી સમસ્યાઓને પડતી મૂકીને અહીંયા આવીને સત્સંગમાં આવે છે. ટાઈમ નથી મળતો, ટાઈમ મળે એવું એનું છે જ નહીં, પરંતુ ટાઈમ કાઢીને હરિભગત સત્સંગમાં આવે, સભામાં આવે, એટલે એની કોઈ કિંમત સામાન્ય નથી. માણસ હરિભક્ત મોટો હોય કે નાનો હોય પરંતુ એ ઘર મૂકીને, એ કામ મૂકીને એને આવવું, અને આવતા પહેલાં તો એને જબરજસ્ત લડાઈ થાય છે. લડાઈ એટલે ઘરમાં ઘરના માણસ સાથે નહીં, એને લડાઈ પોતાના મન સાથે થાય છે કે જવું કે ન જવું, જવું કે ન ચાલશે. અમે તો કે કોવિડ છે ને ફલાણું છે ને એમોક્રેન છે ને શું કહે છે, આ લોકોને છે ન જવું હોય ને તો એ કોરોનાનું બહાનું કાઢે, ન જવું હોય તો, અને જવું હોય તો કંઈ બહાનું ના આવે, પણ જવું કે ન જવું, જવું કે ન જવું એવી લડાઈ બધાને થાય છે, મને પણ થાય છે અને તમને પણ થતી હશે. પરંતુ લડાઈમાં જ્યારે જે બળવાન હોય ને જીત થાય, એટલે જો અંદર આપણો સત્સંગ બળવાન હોય તો લાખ કામ પડતા મૂકી અને સાકોસોમાં આજે હાજર થઈ ગયા છે. એટલે હરિભક્તની બહુ જ કિંમત છે. વાત હતી આપણા મંદિરના પરિસરની, આમાં રોલ છે, એટલે આપણો આ પ્રોગ્રામ લાઈવ થાય છે કાલુપુની ચેનલમાં. જે લોકો સાંભળતા હોય એને મંદિરની વ્યવસ્થા કેવી કરવી, કેટલી ચોખ્ખાઈ રાખવી, તો મહેસાણા મંદિર આવીને જોઈ જજો. ચોકમાં તમને ક્યાંય ફાલતુ વસ્તુ ક્યાંય પડેલી જોવા નહીં મળે.
બિનજરૂરી કોઈ વસ્તુ ક્યાંય ગમે તેમ તમે ઓફિસ જુઓ, ઓફિસમાં કોઈ ફાલતુ વસ્તુ નહીં હોય. પૂરણ સ્વામી જોતા જજો. એટલે તમારા માટે નથી કહેતો, હું આ તો લાઈવ માટે કહું છું. એટલે આ બહુ જરૂરી છે, કારણ કે આને આપણે ધામ કહીએ છીએ. આ ધામ છે, આ ભગવાનનું ધામ છે. અહીંયા અહીંયા જે આવે છે ભક્તો મુક્તો, એની રિસ્પેક્ટ છે. એને તમે કેવું આંગણું આપો છો, શેરી વળાવી સજ કરું ઘરે આવો ને નથી કહેતા. શેરી વળાવી સજ કરું, ભગવાન આવવાના હોય ત્યારે શેરી વાળીને તો શું ભગવાન આવે ત્યારે જ વાળવાની હોય? પણ જ્યાં ભગવાન રહેતા હોય. અને બીજી પણ વિનંતી છે કે જેવું અમારું મહેસાણાનું મંદિર ચોખ્ખું છે, એવું તમારા ઘરનું ઘર તો ચોખ્ખું રાખજો, પરંતુ ભગવાનનું સિંહાસન પણ ચોખ્ખું રાખજો. એમાં ભગવાનને બેસાય એવું રાખજો, બેસે એવું બિરાજે એવું રાખજો. અગડમ પગડમ સિંહાસનમાં ભેગું ના કરશો. અને ભગવાન એટલે ભગવાન આ સિંહાસનમાં હોય. પછી જેટલું આપણે બહારથી કોક આપે એટલે બધું અંદર મૂકી દેવું એ કંઈ ગોડાઉન નથી, એ ઘર છે. ગોડાઉને દરેક ધંધો કરતો હોય એને ગોડાઉને રાખવું પડે, ઘરે રાખવું પડે. પણ ગોડાઉનની વસ્તુ ગોડાઉનમાં રાખવી અને ઘરની વસ્તુ ઘરમાં રાખવી. એટલે અમે તો કોઈ હરિભગતના ઘરે જઈએ એટલે એનું સિંહાસન પહેલાં જોઈએ કે આ સિંહાસન બરાબર ચોખ્ખું હોય, એટલે કે આનું કામ પરફેક્ટ છે, બાકી ગબરગંડ છે, એને કંઈ ઠેકાણું નથી શું કરવું છે. એકદમ ચોખ્ખું અને પવિત્ર, પવિત્ર એટલે એની પૂજા પાઠ થતી હોય. જેના ઘરમાં સવાર સાંજ જય સદગુરુ આરતી બોલાતી હોય, જેના ઘરમાં ભગવાનને ધર્યા વગર લોકો જમતા ન હોય ઘરના માણસો, અને જેના ઘરમાં સાંજે નિત્ય નિયમ પ્રથમ શ્રીહરિને રે અને વંદુના પદ જેના ઘરે બોલાતા હોય, બે વખત આરતી, ભગવાનને થાળ, અને સાંજે જેના ઘરે નિયમ બોલાય છે એના ઘરે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી મુક્તને એના ઘરે છોકરા તરીકે મોકલે છે કે દીકરી તરીકે મોકલે છે. એના ઘરે મુક્તો અવતાર લે છે, અવતાર લે છે, મુક્તો અવતાર લે છે. માગવા ના પડે કે દીકરા સારા આપજો, દીકરાને સંસ્કારી કરજો, એવું કંઈ માગવું જ ના પડે. ભગવાન એવો જીવ મોકલે, કોને ત્યાં મોકલે, કે જે ઘર નથી પરંતુ ધામ છે. એવા હરિભગત જ્યાં રહેતા હોય એનું ઘર ન કહેવાય, એ ધામ કહેવાય. ભલે ઉપર કળશ ન હોય, ભલે ધજા ન હોય, કે ભલે એનો પાટોત્સવ ન ઉજવાતો હોય, પણ એ ધામ છે. એટલે બહુ જરૂરી છે જીવનમાં આપણું ઘર જો એકદમ આખું ઘર આપણે ભગવાનમય ન કરી શકીએ. અને બીજું પણ ચેતવવા જેવું છે કે ઘરમાં ગમે ત્યાં ભગવાનની મૂર્તિઓ દિવાલે લટકાવી નહીં. અને જો ભગવાનને દિવાલે લટકાવશો તો ભગવાન એમ કહેશે, દીકરા તને હું પણ દિવાલે ગમે ત્યારે લટકાવીશ. ભગવાનને રાખવા માટે જે દેરું છે, દેવાલય છે, જે ભગવાનનું સિંહાસન છે, એ સિંહાસનમાં જ ભગવાનને રાખવાના. બીજે ઈધર કિધર ક્યાંય પેસેજમાં કે બેડરૂમમાં કે બેઠક રૂમમાં કે ડ્રોઈંગ રૂમમાં કે પછી બાથરૂમમાં ક્યાંય ભગવાનને રાખવા નહીં. ભગવાનની જ્યાં જગ્યા છે ત્યાં જ ભગવાનને રાખવા, તે સિવાય ભગવાનને ક્યાંય રાખવાનો નિયમ નથી. કોઈ જગ્યાએ આપણે સારું ચિત્ર જોઈ લઈએ, સારી મૂર્તિ જોઈ લઈએ, લઈને દિવાલે લટકાવી દઈએ, વિચાર તો કરો, ભગવાનને દિવાલે લટકાવીએ એટલે આપણે શું માનીએ છીએ ભગવાનને?
શું સમજીને માનીએ લટકાઈએ છીએ? લટકાયા તો ખરા જ ને, ખીલ્લીઓ તો મારી જ ને, એને તો પધરાવવાના હોય. જેમાં ટીપાઈ મૂકીને ભગવાનને પધરાવ્યા ને, આ પધરાવ્યા કહેવાય. અને આ દીવા લટકાવો ને, લટકાવ્યા કહેવાય. એટલે કોઈ દાડો ભગવાનને દીવાલે લટકાવવા નહીં, ભગવાનને પધરાવવા, ભગવાનને બિરાજમાન કરવા અને એમને ત્યાં રાખીને સેવા કરવી. સિંહાસન મોટું કરો નાનું કરો એ બંગલાની સાઈઝના આધારે છે અને શ્રદ્ધા અને શક્તિના આધારે છે. બહુ મોટું સિંહાસન કરી દેવાથી પતી જતું નથી, પરંતુ એની મર્યાદા, એની ચોખ્ખાઈ, એની સેવા, એનું બહુ જ અગત્ય છે. અગત્યનું છે. મહારાજ કે આ નરનારાયણની મૂર્તિઓ છે, એમાં અમે રહી અને તમારી સેવા અંગીકાર કરશું. એટલે ભગવાન આપણી સેવા અંગીકાર કરે છે એવું માની, અને એ ઘરને જ મંદિર બનાવવાનું છે. આપણે મંદિરમાં એટલા માટે આવીએ છીએ કે અમારું જે રહેવાનું ઘર છે એને પણ હું મંદિર બનાવીશ. અને આવો જે આપણો આ સત્સંગ છે, એ સત્સંગમાં મર્યા પછીની કલ્યાણની વાત નથી. મર્યા પછીની વાત તો પહેલા જમાનામાં હતી. આ જમાનામાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારે કીધો હે ભૂ પર ઠામ, અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂ પર ઠામ. આ પૃથ્વી ઉપર જ ભગવાને ધામ કર્યું છે, અક્ષરધામ કર્યું છે. એટલે અક્ષરધામ જ્યારે કર્યું ત્યારે અક્ષરના જે નીતિ નિયમો હોય એ નિયમો બધાએ ફોલો કરવા પડે. અને એમાં પ્રાયોરિટીમાં ભગવાનને સમજવામાં કોઈ પણ કાચપ હોય, ભગવાનને રાખવામાં કોઈ પણ કાચપ હોય, ભગવાનને લાડ લડાવવામાં કોઈ પણ કાચપ હોય, તો એ કાચપ જો રહી જશે તો બહુ જ કાચું કપાઈ જશે, ઘણું બધું ચૂકી જવાશે. માટે દેવનું દેરું, ઠાકોરજીનું સિંહાસન એકદમ ચોખ્ખું, સ્પષ્ટ, પવિત્ર હોવું જોઈએ. જેના ઘરે ન હોય તો મહેરબાની કરીને ઘેર જઈને પહેલાં આ કામ કરજો. પહેલાં વાળી જોડીને સાફ કરજો અને અંદર જે કંઈ કચરો હોય કાઢજો. અને ભગવાનને બેસવા માટેની જે વ્યવસ્થા હોય એમાં બરાબર સાચવજો. આજે આ ઉત્સવ મહારાજે એમ કહ્યું છે અને આપણે રોજ સ્તુતિમાં બોલીએ છીએ કે કીધા ચારું ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી વંદુ મંગળ મૂર્તિ અરુધરી સર્વોપરી શ્રીહરિ. મહારાજે જે જે લીલા ચરિત્રો કર્યા છે એ ગાવા અને સંભાળવા માટે કર્યા છે. એવી એક લીલા આ શાકોત્સવની લીલાને નિમિત્ત લઈ, માધ્યમ લઈ, અને આપણે દર વર્ષની જેમ શાકોત્સવનું આયોજન આ મહેસાણા મંદિરથી થાય છે અને એ રીતે આજે આ મહંત સ્વામી નારાયણ સ્વામીએ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી અને લાલજી મહારાજશ્રી સમસ્ત ધર્મકુળની આજ્ઞા અને આશીર્વાદથી આ સુંદર શાકોત્સવનું અહીંયા આયોજન મહંત સ્વામીના નેતૃત્વ નીચે કરવામાં આવ્યું. બધા હરિભક્તોએ એમાં તનમનધનથી આમાં હિસ્સો, ભાગ અને સેવા લીધી. એટલે નારાયણ સ્વામી કહેતા હતા અમારે તો કે બધા યજમાન સામેથી જ કહી દે છે. કીધું સામેથી એ જ કે જે અક્ષરધામમાંથી આવેલા હોય, કે મારા તરફથી ગોળ રાખજો અને મારે ખાંડ ને તેલ ને ઘી ને રીંગણા ને મરચા ને આ બધું સામેથી લખાવી દે, કહેવું જ ના પડે, ઈશારો પણ ના કરવો પડે. અંદર વાતમાં ને વાતમાં, વાતમાંથી વાતમાં કહેવું ને ઈશારો કહેવાય, પણ ઈશારો પણ ના કરવો પડે એવા ભક્તો એને મુક્તો કહીએ. જે આપણે પહેલાં કહ્યું પ્રમાણે તો એવા મુક્તો એ સેવા કરેલી છે અને એ સેવાથી આપણા વૃંદાવન વિહારી ઘનશ્યામ મહારાજ ખૂબ રાજી થયા છે
અને સાથે સાથે જેતલપુરવાસી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ, જેમનો આપણે આ વર્ષે પર્વ ઉત્સવ ઉજવી રહ્યા છીએ, એવું આપણું સંપ્રદાયનું સર્વપ્રથમ મંદિર નરનારાયણ દેવ પણ ખૂબ રાજી છે. અને આ પર્વ ઉત્સવમાં બધા હરિભક્તોએ તનમન ધનથી સેવા કરવાની છે. મહાપૂજા અને વિષ્ણુયાગ અને સંહિતા પાઠ આ સેવાઓની અલગ અલગ વિગત છે. એટલે 2,50,000થી લઈ અને 51,000 સુધીના મહાવિષ્ણુયાગના 3 દિવસના પાટલાઓની વ્યવસ્થા છે. અને જેને પણ સંહિતા પાઠ કરાવવો હોય એના માટે 1,25,000 રૂપિયા જે જમા કરાવે એને સંહિતા પાઠીનું પદ મળે છે. એટલે એના તરફથી એક સંત જેને પણ કોઈ પોતાના સદગતની સ્મૃતિમાં કે પછી પોતાની ઈચ્છાથી કોઈને ભાગવત, કોઈને સત્સંગી જીવન, કોઈને સત્સંગી ભૂષણ કે કોઈને ભક્ત ચિંતામણી જેવા ગ્રંથોનું પુરસ્ચરણ કરાવવું હોય સંતના મુખેથી, તો 1,25,000 જે લખાવશે એને પુરસ્ચરણનો લાભ મળશે. આ નિમિત્તે 200 સંહિતા પાઠ કરવાના છે. 200 વર્ષનો ઉત્સવ છે એટલે 200 સંહિતા પાઠ કરવાના છે. એટલે 200થી વધારે નથી કરવાના. એટલે જેને જેને સંહિતા પાઠનો લાભ લેવો હોય તો એ સત્વરે એમાં નામ નોંધાવે અને ત્યાં એ સંહિતા પાઠીનું એ શાસ્ત્રનું અને વક્તાનું નિત્ય પૂજન કરવાનો એ હરિભક્તને લાભ મળશે. એના પ્રારંભમાં પૂજાનો અને છેલ્લે ઉત્તર પૂજન સાંજે પૂર્ણાવતીની આરતી પૂજાનો પણ એને લાભ મળશે. તો ખાસ કરીને જેને શક્તિ હોય એવા હરિભક્તો સંહિતા પાઠ લખાવે. અને એ સંહિતા પાઠ જો 200 પૂરા થઈ જશે તો બુકિંગ પછી બંધ થઈ જશે. એટલે હવે હમણાં થોડીક જગ્યાઓ છે એટલે ખાસ કોઈને લખાવવા હોય તો અત્યારે પણ લખાવી શકે છે. અને જેને અત્યારે ન લખાવવા હોય તો પછી સ્વામીને, મહંત સ્વામીને પણ એ નામ બુક કરાવી દેજો. અને બીજા જે કોઈ હરિભક્તો હોય એમને જો પોતાની શક્તિ ન હોય તો મહાપૂજામાં પ્રથમ હરોળના 25,000 છે અને દ્વિતીય હરોળના 11,000 છે, એમાં પણ હરિભક્તો પોતે સેવા લખાવી શકે છે. તો ખાસ તો સંહિતા પાઠ છે એ બહુ અગત્યનો છે. અને એક કથા તમે કરાવવા જાઓ તો ઓછામાં ઓછો 10,00,000નો ખર્ચો થાય, ત્યારે આવું પુરસ્ચરણ એનાથી થાય. એ માત્ર જ્યારે કોઈ મોટો ઉત્સવ હોય ને, ત્યારે કંપની કોઈ ફેસ્ટિવલ હોય ત્યારે એ સેલ નાખતી હોય છે કે ચાલો હવે આટલામાં સેલ. એટલે આ પર્વ ઉત્સવ નિમિત્તે સંહિતા પાઠનું એક સેલ છે. એટલે એમાં 10,00,000નો ખર્ચાનો 1,25,000માં લાભ મળે છે. તો જેને હરિભક્તની ઈચ્છા હોય એ પોતે આમાં લખાવે તો આપણે મહેસાણાના હરિભક્તોને લાભ મળે. અને વળી આ ઉત્સવ જે થઈ રહ્યો છે એ મહેસાણાથી ખૂબ નજીક છે. આમ ગણીએ તો અમદાવાદથી અડાલજ એટલે બહુ દૂર ન કહેવાય. અને અહીંથી તો રસ્તો સરસ છે. અમારે જેતલપુરથી આવવું હોય તો રોજ હવા કલાક થાય છે. અને અહીંથી તમારે જવું હોય તો 40 મિનિટ થાય. એટલે તમારાથી ખૂબ નજીક છે. અમારે આખું અમદાવાદ કૂદીને આવવું પડે અને તમારે વચમાં કોઈ આવે નહીં, બધા ઓવર એટલે ઓવર. એટલે ખાસ જેને ઈચ્છા હોય અત્યારે હરિભગત જો કોઈની ઈચ્છા હોય તો બોલી શકે છે. સંહિતા પાઠ માટે કોઈને ભાગવતની ઈચ્છા હોય તો ભાગવત પણ લાભ મળશે, કોઈને સંપ્રદાયનું શાસ્ત્રની ઈચ્છા હોય તો શાસ્ત્રનો પણ લાભ મળશે, કે જે પણ એની ઈચ્છા હોય એ આમાં થઈ શકશે. અને હવે પ્રસંગને ટાઈમ બહુ ઓછો છે. આપણે શું ભાગશાળી છીએ કે આપણે આવા પ્રસંગમાં જ્યારે આપણને સૌને લાભો મળે છે અને આપણે જ્યારે હાજર છીએ ત્યારે આવો પર્વનો ઉત્સવ આપણી સામે આવ્યો છે. એટલે પર્વ એટલે કેવો મોટો પર્વ, પર્વત જેવો મોટો પર્વ, હિમાલયનો પર્વત એવો મોટો પર્વ ઉત્સવ આ નરનારાયણ ભગવાનનો એ ઉજવા છે. તો દરેક હરિભક્તો એમાં ખાસ તનમન ધનથી સેવા કરજો એવી આ પર્વ ઉત્સવના જે અધ્યક્ષ છે એવા પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીએ સૌને એ કહેવડાવ્યું છે. તો લાલજી મહારાજશ્રીની આજ્ઞાથી અને આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી બધા એમાં લાભ લેજો. તો અત્યારે જો કોઈ મનમાં હોય તો બોલો, વાંધો નહીં, અત્યારે નામ જાહેર કરીશું.
એ તમને તો ઘણાને ખબર હશે નહીં હોય, પરંતુ એ જે જમીનનો જે મુખ્ય હિસ્સો છે એ આપણા વિમલ ગ્રુપના આપણા કાંતિભાઈ, નારાયણભાઈ અને ચંદુભાઈ આપણા મહેસાણાના જ છે, એમની જગ્યામાં ઉત્સવ થાય છે. આ તો હું તો મને મોડું યાદ આવ્યું કે આ પર્વ ઉત્સવ આપણી મહેસાણાની જમીનમાં જ થાય છે. એટલે આ આપણા આપણે ભાગશાળી છીએ કે આપણા મહેસાણાના હરિભક્તની જમીનમાં જ આવો ઉત્સવ થાય છે, ત્યારે આપણે તો પેલું માંડરું ભરવું પડે એના જેવું થયું. એટલે ખાસ બધાએ ખાસ તન મનથી બધા સેવા કરજો. જય સ્વામિનારાયણ. સુમધુર વાણીથી આપણા છે અદ્ભુત વાત બતાવી કે હરિભક્તને જાણવા કેવા, ધ્રુવ પ્રહલાદ અમરીશ જેવા, મહિમા જારે વો જણાય. આપણે ચંદ્રપ્રકાશ સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને અદ્ભુત એ શાકોત્સવની લીલાનું પદ સંભળાવશે. એટલી વારમાં ઘીમ ગરમ થઈ જાય અને પછી આપણે શાકોત્સવનો વઘાર કરીશું. તો આવો આપણે સાંભળીએ ચંદ્રપ્રકાશ સ્વામીના સુમધુર કીર્તન. બોલો ઘનશ્યામ મહારાજ કી જય. વરે વખાણો શાકો છવલી પહેલી હરોળમાં જે બેઠા છે તે આખી લાઈન અહીંયા ઉભા પટેલ સાહેબ તે પણ આવે અને મુકેશભાઈ, નારાયણભાઈ ને જ્યાં સુધી બોલાઈ ના હોય એ પાછળ હશે. ગમે તે મૂકી નાખું છું. વધારા માટે મહોત્સવના મુખ્ય યજમાન એવા અમારે પરમ ભક્ત સેક્ષન નિવાસ શિવાભાઈ, રેવાદાસભાઈ પટેલ પરિવાર, તેમજ કાંતિભાઈ છે, નારાયણભાઈ, ભાનુભાઈ, વિમલ મહેસાણા, તેમજ દીપ પ્રકટના યજમાન એવા જસવંતભાઈ, કાંતિલાલભાઈ મોદી, તેમજ ઘીના યજમાન એવા શાકભાજીના યજમાન એવા અમારે નર્મદાબેન, શંકરલાલભાઈ મોદી પરિવાર, મહેસાણા હસ્તે ધીરજભાઈ, શંકરલાલભાઈ મોદી, અલ્પેશભાઈ અને ચેતનભાઈ, તેમજ બાજરીની સેવાના યજમાન એવા અમારે ધનજીભાઈ, મોહનદાસભાઈ પટેલ, તેમજ હસ્તે નિમલાલભાઈ, તેમજ ખાસની સેવાના યજમાન એવા અમારે પ્રહલાદભાઈ, બબલદાસભાઈ પટેલ પરિવાર મહેસાણા, તેમજ ગોળની સેવાના યજમાન એવા અમારે ગંગા સ્વરૂપ ઈશ્વરબેન, ઈચ્છાબેન જયતારામ પટેલ, પરમ ભક્ત મણિબેન, નારાયણભાઈ પટેલ, તેમજ અશ્વિનભાઈ, કાંતિભાઈ અગ્નિ, જપનભાઈ અગ્નિ અને અર્પણભાઈ અગ્નિ, તેમજ અમારે આમંત્રણના યજમાન રોહિતભાઈ મોદી, તેમજ મંડપની સેવાના યજમાન એવા તમામ ભક્તો અત્રે શાકોત્સવની અદભુત અને ભવ્ય દિવ્યતાથી અદભુત શાકોત્સવના વઘારનો બરાબર વઘાર આવ્યો. Yeah.
નર નારાયણ દેવની જય. રેવતી બળદેવ જય રે કૃષ્ણ મહારાજ. ફુલ સ્વામી નારાયણ ભગવાન જય. નર નારાયણ દેવની જય. તિન તાપ કી જાલ મેં જરો પ્રાણી કોઈ આવે તાકુ શીતલ કરન તુરંત દિલ દાહ મિટાવે. કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે પ્રકટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ્ય ત્યાગ રાજત વિમલ ભવ દુઃખ કાટત જંત કો બ્રહ્માનંદ કહે. આ જગ મે સંગ અનુપમ એક સંત કો. એવી ભગવાન ના ભક્તો વાલા ભક્તો જયારે સંતો નું પૂજન થઈ રહ્યું હોય ત્યારે જોરદાર તાળીઓ નાથી આપણે સંતો નું પૂજન કરીશું. યજમાન પરિવાર દ્વારા સંતો નું પૂજન થઈ રહ્યું છે. રીતહીની નોખી રસમહીના નોખા. રીતહીની નોખી રસમહીના નોખા. અમારે મન તો શબ્દો જ કાળિયો થી બધા સંતો ને આપણે અભિવાદન કરીએ. સ્વામી નારાયણ નારાયણ. સાથે વાળા ભક્તો જે ભક્તો ભક્તો બધાશે જય ગુરુ શ્રી પાસે પધારી અને આશીર્વાદ સ્વરૂપી પુષ્પમાળા સ્વીકાર કરશે. તો અમારે પરમ ભક્ત અક્ષર નિવાસી એવા શિવાભાઈ રેવાદાભાઈ પટેલ મહોત્સવના મુખ્ય યજમાન. સ્વામી નારાયણ નારાયણ આશીર્વાદ પાઠવશે. સ્વામી તેમજ ગીની સેવા ના મુખ્ય યજમાન એવા અમારે નારાયણભાઈ જીવનભાઈ મોદી પરિવાર એ પણ અત્રે પધારશે. ગુરુશ્રીને સારું ઢળી અને આશીર્વાદ પાઠવશે. તેમજ તેમજ અમારે શાસ્ત્રી સુરાજભાઈ પટેલ. સ્વામી નારાયણ મહેસાણા હસ્તે મનોજ મનોજભાઈ તેમજ માનવ સ્વનય નેવિલ તમામ ભક્તો અત્રે પધારશે અને મહાપુરુષે એમનું સાલુ ઢળી અને પૂજન કરશે. તેમજ ગોળની સેવાના શાસ્ત્રી સેવાના યજમાન એવા અમારા પ્રહલાદભાઈ તેમજ ગોળની સેવાના યજમાન સેવા અમારા ગંગા સ્વરૂપ ઈચ્છાબેન જોઈતારામભાઈ પટેલ કસુરપુરા મણિબેન રમણભાઈ પટેલ હર્ષણપુરા અદ્રપુર પધારે. સંત પૂજન ના યજમાન એવા અમારા અશ્વિનભાઈ કાંતિભાઈ યાજ્ઞિક અને જપનભાઈ યાજ્ઞિક તેમજ અર્પણભાઈ યાજ્ઞિક તેમજ આમંત્રણ પ્રતિજ્ઞા યજમાન એવા અમારા લલ્લુભાઈ જે લલ્લુભાઈ એમ હસ્તે મિનેશભાઈ મિનેશભાઈ મોદી તેમજ પૂરક મોદી તેમજ મસાલાની સેવાના યજમાન એવા અમારે અરવિંદભાઈ અમરંગ ક્લબ મોદી મહેસાણા તેમજ વિજયભાઈ હસ્તે વિજયભાઈ તેમજ અમારા ભાદરીની સેવાના યજમાન એવા અમારા ડંડાલભાઈ પધારશે. ડંડાલભાઈ પધારો અને પુરુષ પાસે આવી આશીર્વાદ રૂપે સારું સ્વીકાર કરો. તેમજ આ મસાલાની સેવાના યજમાન એવા અમારા અરવિંદભાઈ અમરંગ ક્લબભાઈ મોદી તેમજ મંડપની સેવાના યજમાન એવા અમારા દિલીપભાઈ વિજયભાઈ મોદી રોહિતભાઈ મોદી મંડપની સેવાના યજમાન એવા અમારા દિલીપભાઈ મોહનદાસ ગઢવી હેમુભાઈ સોનાભાઈ ગઢવી આ તમામ ભક્તો બધા છે. રમેશભાઈ શંકરદાનભાઈ ગઢવી તેમજ રણજીતભાઈ શિવદાનભાઈ ગઢવી દેવાસ તેમજ મયંકભાઈ બાબુદાનભાઈ ગઢવી અત્રપુર બધા છે. હર્ષિતભાઈ ઉપજીભાઈ ઝુલા સ્વામી નારાયણ બધા છે. તેમજ મારા ભક્તો મિનરલ પાણીની હોટલ પાણીની સેવાના યજમાન એવા અમારે શૈલેષભાઈ સીતારામભાઈ પટેલ મહેસાણા તેમજ સાવંતની સેવાના યજમાન એવા અમારે ગાયત્રી સાવંત મહેસાણા હસ્તે જયંતિભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ અને બધા છે. તેમજ વાલા ભક્તો અશોકભાઈ ચનારાભાઈ સ્ટુડિયો સંજયભાઈ અને બધા છે ગુરુશ્રી પાસે પધારી આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળા સ્વીકારશે. સાથે વાળા ભક્તો પત્રિકા છપાયા પછી એને ઘણા બધા ગીત સેવા કરી છે તો એ તમામ ભક્તોને હું અત્યારે આવતો
કરું છું તમામ ભક્તો અત્રે પધારશે અને પૂજ્ય ગુરુશ્રી પાસે વધારી અને આશીર્વાદ સ્વરૂપે પુષ્પ શાલનો સ્વીકાર કરશે. પરમ ભક્ત ચંદ્રકાંતભાઈ ગોવિંદભાઈ પટેલ કોઠાવાળા, તેમજ પરમ ભક્ત શ્રી ડોક્ટર રેન્દ્રભાઈ ભાવસાર ઘનશ્યામ હોસ્પિટલ મહેસાણા, તેમજ પરમ ભક્ત ભદ્રેશભાઈ રસિકલાલભાઈ મોદી, તેમજ પરમ ભક્ત ગિરિજાબેન રમેશભાઈ હરગોવનદાસ, તેમજ હસ્તે તેજસ, તેમજ કામિનીબેન જીગરભાઈ જીગરકુમાર, તેમજ યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, પ્રસન્નભાઈ હિરજીભાઈ પટેલ, મુકેશભાઈ ફૂલચંદભાઈ હસ્તે વિમલભાઈ મોદી, તેમજ લીલાબેન લીલાવતીબેન ભાઈ દવે હસ્તે નિશાન અને પ્રશાંત, તેમજ સ્વામી માર્કેટિંગ ઘનશ્યામભાઈ પ્રગનેશભાઈ અને મનુભાઈ એટલે વધારશે, તેમજ ગોવિંદભાઈ પટેલ વિહારવાળા, તેમજ જગદીશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી હસ્તે ઈશ્વરભાઈ વધારશે, તેમજ ઇન્ફોટેક કેડીએમ ગ્રુપ મહેસાણા એટલે પણ પધારશે, તેમજ નતરલભાઈ ફૂલચંદભાઈ મોદી રાજુભાઈ ગૌરાંગભાઈ, તેમજ જીકે પટેલ વિમલ ટેમ્પલ સ્વામિનારાયણ. હેલો, આપણા જીકે પટેલ સાહેબ માજી ટ્રસ્ટી છે કાનપુર મંદિર, સ્વામી કલ્પેશ કપિલભાઈ અને કલ્પેશભાઈ યુએસએ, સવિતાબેન નસોલાલ ચુનીલાલ મોદી, મહેશભાઈ પુરેશ, હવે જે આ મહોત્સવમાં તેમની સેવા તમને અદભુત આપી છે, હરિભક્તોના નામ જાહેર કર્યું તો એ હરિભક્તો અહીંયા આવી અને સંતો પાસે આશીર્વાદ ગ્રહણ કરે. આપણા રસિકભાઈ ફૂલચંદદાસ મોદી, રાકેશભાઈ મોદી, કૌશિકભાઈ મોદી, પાર્થ પાટીલ તેમની સેવા મહોત્સવને આ બધી વાત આપી છે, તો ત્રણે ત્રણ રસિકાકા કૌશિકભાઈ રાકેશભાઈ પધારે, વિપ્લાબેન ઘનશ્યામભાઈ ચંદુલાલ મોદી, સુરત કિરીટભાઈ બાબુલાલ પટેલ ખરાવાળા, રમેશભાઈ ચગનલાલ પટેલ ચાણસમાં, રાકેશભાઈ ગુણવંતભાઈ મહેસાણા, મણિભાઈ વિઠ્ઠલદાસ પટેલ કાનપુરા કોઠારી, નિર્મળ કનૈયાલાલ પટેલ હસ્તે સરસ્વતીબેન, અક્ષર નિવાસી રમીલાબેન ધનજીભાઈ નગરિયા હસ્તે ધનજીભાઈ બોટપવાળા, મુકુંદભાઈ હરિભાઈ પટેલ નેતરાજી, અશોકભાઈ રાયલાલ મોદી હસ્તે હિતેશ, ભાવિક અશોકભાઈ ચૌધરી હસ્તે હંસાબેન બાલવા, રાજેન્દ્રસિંહ સુરસિંહજી ડાભી એસબીઆઈ બેંક, શ્રી ઘનશ્યામ મહિલા મંડળ હાઈવે, નારાયણભાઈ ધનજીભાઈ પટેલ કચનપુરા, અક્ષર નિવાસી નર્મદા બહેન શંકરલાલ મોદી હસ્તે અશોકભાઈ બે તિલ્લા દવાની સેવા આપી છે, બાબુભાઈ પુરુષોત્તમદાસ પટેલ કચનપુરા, વિશેષભાઈ રાજુભાઈ પટેલ, મુકેશભાઈ કામીલા પટેલ કાનપુરા, રેમજીભાઈ કાશીરામ પુરોહિત નાગપુર, નર્મદાબેન મંગળભાઈ પટેલ ધારવા હસ્તે મંગળભાઈ, અશોકભાઈ મણિલાલ પટેલ પ્રોફેસર શ્રી મેળા, અક્ષર નિવાસી રામભાઈ મંગળદાસ પટેલ હસ્તે વિષ્ણુભાઈ કચનપુરા, મહેશભાઈ ચંદુલાલ મોદી એસકે ગ્રુપ મહેસાણા, કોકિલાબેન મહેશભાઈ મોદી એસકે ગ્રુપ મહેસાણા, અક્ષર નિવાસી વિશ્વલાલ અંબાલાલ ભાષા હસ્તે સુધીર મોટપાડા, વિજયભાઈ રામજીભાઈ ચૌધરી મહેસાણા, હિંમતલાલ ગીતલાલ સોઢી બેતરાજી, કલ્પેશભાઈ પુરિયા મહેસાણા, અશોકભાઈ મેળાવાળા પેકેજિંગ ઇન્ડસ્ટ્રી મોટા ઉપડા થી હેમાભાઈ પધાર્યા છે, સેવાન વિસનગર ના પોટા આવો, તમને સ્પેશિયલ કેવું પડશે, આવો આવો પધારો, મોટા ઉપડા વસઈ થી પધાર્યા છે તો જલ્દીથી ઉપર પધારશે. દરેક ગામની જે ગામનું નામ લેવાનું હોય, ન લેવાનું હોય, બાકી રહી ગયું હોય, તમામ ભક્તો જ્યાં જ્યાંથી પણ પધાર્યા છે, તમામ ભક્તો અત્રે પધારશે અને પૂજ્ય ગુરુશ્રી પાસે પધારી આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળા સ્વીકારશે. સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ.
ઉભા સ્વામી નારાયણ તેમજ કાલુપુર મંદિર ના દ્રષ્ટિ સ્વામી નારાયણ ચંદ્ર પ્રકાશ સ્વામી મોટપ અને કરશનપુરા ને કોઠારી મોટપ અને કરશનપુરા મોટપ અને કરશનપુરા ના સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ.